અમદાવાદના કેમ્પ હનુમાન મંદિર ખાતેથી હનુમાન યાત્રાની શરૂઆત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હનુમાન યાત્રામાં ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હનુમાન યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. કેમ્પ હનુમાનથી વાસણા વાયુ દેવતાના મંદિર સુધી યાત્રા જશે. બપોરે 2:30 કલાકે હનુમાન યાત્રા કેમ્પની જ મંદિર પરત ફરશે. 7 ટેબ્લો, 14 શણગારેલા ટ્રક, 200થી વધુ વાહનો આ યાત્રામાં જોડાયા છે. અહીંથી વાસણા રોડ જશે અને તે પણ અહીંથી પહેલાં સુભાષ બ્રિજ, ત્યાંથી ઉસ્માનપુરા, ઉસ્માનપુરાથી એરિસ બ્રિજ, એરિસ બ્રિજથી વાયા આશ્રમ રોડ અંદરી થિયેટર થઈ અને વાસણા મંદિર પહોંચશે. વાસણામાં વાયુદાદાનું મંદિર છે, ત્યાં હનુમાનજી વાયુદાદાના દર્શન કરશે અને તેમને આમંત્રણ આપશે કે કાલે આપ પધારો. ત્યારબાદ ત્યાં ભંડારો થશે. એ પછી ત્યાં બપોરે 2 વાગે નીકળી અને અમે લગભગ 7:30 કલાકે મંદિરે પડતા. હનુમાન કેમ્પ મંદિર ખાતેથી હનુમાન યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો હનુમાન યાત્રા કે જે હનુમાન કેમ્પથી સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જેનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે તે યાત્રા અત્યારે હનુમાન કેમ્પ મંદિરથી બહારની તરફ અત્યારે નીકળી રહી છે. લગભગ બપોરે 2 વાગે આ જે યાત્રા છે તે વાયુદેવતા મંદિર કે જે વાસણા ખાતે આવેલું છે ત્યાંથી પરત ફરશે. સમગ્ર યાત્રા દરમિયાન અલગ અલગ ટેબ્લો, અલગ અલગ વાહનો અને જે ટ્રક હોય છે તેને પણ જોડવામાં આવ્યા છે. આ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે શાનદાર જે હનુમાન યાત્રા છે તેનો પ્રારંભ હનુમાન કેમ્પ મંદિર ખાતેથી થઈ ચૂક્યો છે. આવતીકાલે હનુમાન જયંતિ પ્રસંગે 10 વાગે હનુમાન કેમ્પ મંદિર ખાતે હનુમાન જયંતિની પણ ઉજવણી કરવામાં આવશે અને જે પ્રકારે કેક કાપીને હનુમાન જયંતિની ઉજવણી થાય છે તે પ્રકારે જ આવતીકાલે ઉજવણી થશે. અને સાથે જ લગભગ બપોરે 12 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી ભંડારાનું પણ એક વિશેષ જે આયોજન છે તે કરવામાં આવ્યું છે. અમદાવાદની અંદર આજે ખાસ કરીને અલગ અલગ સ્થળોએ હનુમાન યાત્રાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં હનુમાન કેમ્પ ખાતે જે યાત્રા નીકળી રહી છે તેનું પ્રસ્થાન સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાવવામાં આવ્યું છે. કેમેરામેન અમિત સાથે અતુલ તિવારી, સી મીડિયા, અમદાવાદ.